અને અત્યારે કોઈ મટકું રોટલો દે એ બાઈ નથી. ગરીબી ગાતા, રાડા ગાતા, આ ગામ ની અંદર આ વાય માં પાણી પીવે ને કે હાથમાં વાળા નીકળતા. ભાઈ બનાવ્યું માથું જેવી અને કોઈક કઈક કહેતો મારી ઉપર રહેવા જઈ. અહીંયા બહુ પાવ નાખી હાલે શું કરે તો રોટલા ઘડો તમારે હાલો ચાર રાખજો હું આવી જાય. હા માલ દોવા જતા હોય ને તો તારે દૂધાનું મોજ બોકડું ભરી જાય દૂધ પાછી આપણે છોકરાને ખવડાવી દે. અમારી વખત રૂપિયો થતો નથી ખાઈ ત્યાં ચાર અને આઠ પારવા માટે ઘર છે રેવા. આ બધા છોકરાના નામ સાથે ચાલે. અમારે આ છોકરા છોકરા બે બોલી જાય છે. કહેવાય છે કે નાની ઉંમરે આંખો બહુ જોઈ શકતી હોય છે અને મોટી ઉંમરે આંખો બહુ સમજી શકતી હોય છે. વાત ગુજરાતીની ટીમ જે છે તે હાલ પાલીતાણા તાલુકાના સાજણા સરગામે છે, ત્યારે અહીં ગામના ડાયરે બેઠેલા વડીલો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો આવો એમની સાથે જ સીધી વાત કરીએ વાત ગામના ડાયરેથી. તમને દાદા પહેલાનો યુગ એટલો બધો જોયો છે, અત્યારનો જોયો છે, શું ફેર લાગે? જાજો ફેર. હા શું ફેર? એટલે અત્યારે કોઈ મટકું રોટલો દે એ બાઈ નથી. હા ભાઈ બળકીને લઈ જાય ભાઈ કામડા પર ચાલવા મળે. અને પહેલાંની જિંદગીવાળી બાઈ હતી ને કે હાથ ચોટી પ્રાણી ખબર હતી. અત્યારનો ખોરાક કેવો છે? અત્યારનો ખોરાક ચકલા જ પેલા કેવો? પેલા ઘીન ગોળ દહીં ને ખીચડી. તમને કેવો લાગે પેલાનો યુગ કેવો લાગે? હું અત્યારે તું સારું છે ને ભાઈ. હું સારું પેલા જો જાય હારી પછી શોક ગામ ઘરની થાય. ઘરના મગ તમને દાદા અત્યારનો યુગ કેવો લાગે? અત્યારનો યુગ તો ખબર લાગે. બાકી તમને દાદા પેલાના યુગમાં શું આમ સારું લાગે? અત્યારે કઈ ને પેલા શું સારું લાગે? પેલા બહુ મજા આવે. શું રમત હું રમતા હતા? ગરીબી ગાતા, રાડા ગાતા. અત્યારે બધા ગાય ગરબી ને એવું તમને કેવું લાગે? એને હું આવડે છે. આ ગામ ની અંદર આ વાય માં પાણી પીવે ને કે હાથમાં વાળા નીકળતા. પછી લખા ભગત આવ્યા ને એ કે ગરબી ગાવ પૂનમ નદી વાળા જાય કે ઠવી આવે ગાડી વગેરે રંગવાય ને દાદા બધે આપડે જોયું તો આખો દી મોબાઈલ માં હોય. તમને કેવું લાગે મોબાઈલ? કેવું લાગે મોબાઈલ? મોબાઈલ હું ગાડી તો મોબાઈલ વાળા કામ ન સારું લાગે. કેમ નો હારું? વાત ઉઠાય એકા બીજી હારે સારું ન કહેવાય? અહીંયા બહુ પાવ નાખી હાલે શું કરે તો રોટલા ઘડો તમારે હારું.
ચાર રાખજે હું આવી જાય. હા મજા આવતી હતી. નાલ દુવા જતા હોય ને તો તારે દુધા નું મોજ બોકડું ભરી જાય હાચે માંથી છોકરા ને ખવડાય ગયું દૂધ જોઈને દૂધ જઈ આવવાથી દાદા તમે કેટલું ભણેલા છો? કઈ નથી ભણેલું, એટલે ભણેલું બાર આઠ ટન નું બાર ના વાકરણ તો બારી ને વાસુદાન 300 વિશુદાન 200 કઈ ભણેલો નહી પકડી લીધો પડી ભણેલા નથી દાદા. અત્યારના જે છોકરા છે નાના નાના હોય છે ત્યાં ભણવા મૂકી દે કેવું લાગે? પેલા દાદા ભજન ને એવું કઈ થતું? ભજન ને ઉપડે અમાર કઈ ખબર નથી, કઈ કૂતો ને કઈક જાગ્યો કઈક મારી નીંદર માં ઘેરા મને કઈ ખબર નહી. રૂપાજી ભજન માં હતા ના માલદે પાલા ની એની મોજડી ચોરી ને ત્યાં કા મોજડી ચોરી એટલે ખબર પડી જાય. પછી ભજન બંધ કરીને પછી પાછા બેઠા પછી આરાધ ગાયો આરાધે ભોજડી આપમાં એવું થાય. અવી પરાણા અજાણી કોઈ પંથમાં પરાણી મનમાં ધરીને મોટું આકારના નથાવ અટકપાતીર છૂટે શીખ બ્રહ્માંડ તૂટે ભલે રાજ પાટ લૂટે કપતું નથી નો ખાવ. પેલા ભજન ને એવું ખાતું અત્યારે થાય છે ભજન? અત્યારે કોઈને અત્યારના યુવાનો છે એને આ ભજન છે લોક સાહિત્ય એમાં રસ છે કરે છે ભજન દર શનિવારે હરમન સાહિત્ય દર શનિવારે આ બધા છોકરા ના મન સાથે ચાલે. અમારા છોકરા છોકરા બે બોલી જાય છે ભજન સારું. અત્યારે દાદા આપણે જોઈ તો લગ્ન માં જે જમણ વાર હોય છે એવા બધા હોય છે ત્યારે જમણ વાર કેવા હતા લગ્ન માં? બાકી શું કેશો અત્યારનો યુગ? અત્યારનો યુગ
ગામના ડાયરેથી દાદાએ જે રીતે વાત કરી કે જે પહેલાનો સમય જે છે તે આજથી કેટલો અલગ હતો અને સારો હતો તથા જે 100 વર્ષની ઉંમરે પણ જે દાદા જે છે તે ભજન ગાઈ રહ્યા છે તે પરથી જ સમજી શકાય છે કે દાદાનું જે જીવન છે તે કેવું હશે. તો અત્યારે તો બસ આટલું જ, ફરી મળશું ગામના ડાયરેથી વાત ગુજરાતી પર.